મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ, રકમ તમારી સમક્ષ જ છે કે વિકલ સમીકરણનો ઉકેલ મેળવો એટલે કે dy / dx ને દૂર કરો. મિત્રો આને ઓળખવા માટેની રીત આવી આપણે આપેલી છે કે એક જ વખત y દેખાય છે, એક જ વખત y દેખાય છે, એક જ વખત y દેખાય તો એને કહેવાય સુરેખ વિકલ સમીકરણ. સુરેખ વિકલ સમીકરણ એટલે કે આને જુઓ તમારી સમક્ષ આવી રીતે હું લખી શકું, રકમ જ લખું છું, e પાવર માઇનસ ટુ રૂટ એક્સ ના છેદમાં રૂટ એક્સ માઇનસ ઓકે વાય બાય રૂટ એક્સ બરાબર બરાબર લખો એટલે ભાઈ તો કે અંશ છેદ છેદ અંશમાં થઈ જાય ડીવાય બાય ડીએક્સ. લ્યો આવી રીતે લખી શકાય. હવે તમે એક જ વખત વાયને ઓળખી શકશો ત્યાં સુધી નહીં ઓળખી શકો. ડીવાય બાય ડીએક્સ સામેની બાજુ એમની એમ રાખીએ. આ પદ જો તમને માઇનસ દેખાય એને હું સામે મોકલું તો તમે જ કહેશો સાહેબ પ્લસ કરો, તો પ્લસ કરીએ વન બાય રૂટ એક્સ ઇન્ટુ વાય અને આ બાજુ જે પડ્યું રહે એમનું એમ જ લખીએ ઈ રેસ ટુ માઇનસ ટુ રૂટ એક્સ અને રૂટ એક્સ. લ્યો આ તમારું સરસ મજાનું સુરેખ સમીકરણ થાય. હવે તો કે આમને ડીવાય બાય ડીએક્સ પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય, કારણ કે આ આપણે તૈયાર કરાવેલું છે બરાબર ક્યુ એક્સ સાથે સરખાવતા, તો આ તમને ઓળખો જ છો કે આ સુરેખ વિકલ સમીકરણ છે. આમની સાથે સરખાવતા પી એક્સનું મૂલ્ય મળશે, વિધેય પીનું વિધેય વન બાય રૂટ એક્સ થાય અને વિધેય ક્યુ તમારું થશે, વિધેય ક્યુ તમારું થશે વન બાય રૂટ એક્સ માઇનસ ટુ રૂટ એક્સ એટલે કે વન બાય રૂટ એક્સ એમનું એમ. ઓકે હવે તો કે સંકલ્યકારક અવયવ જેને તમે ઇન્ટિગ્રેશન ફેક્ટર એવું કંઈક શુભ નામ આપો છો, તો હવે લઈએ સંકલ્યકારક અવયવ. ભાઈ ઇન્ટિગ્રેશન ફેક્ટર બરાબર ઈ રેસ ટુ પી એક્સ અને ડીએક્સ થશે. ચાલો ઈ રેસ ટુ પી એક્સ ડીએક્સ એટલે કે ઈ રેસ ટુ પી એક્સ એટલે વન બાય રૂટ એક્સ, વન બાય રૂટ એક્સ અને ડીએક્સ. હવે વન બાય રૂટ એક્સનું ઇન્ટિગ્રેશન તો બધાને આવડતું જ હોય કે ટુ રૂટ એક્સ થાય, તો આ તમારો ઇન્ટિગ્રેશન ફેક્ટર રહેશે. હવે ઉકેલ ફાઇનલી જે તમને કીધો છે એમનું વાત કરી દઈએ, તો ઉકેલનું સૂત્ર કંઈક આવું છે ભાઈ, વાય કાઉસમાં ઇન્ટિગ્રેશન ફેક્ટર આ તો સૂત્ર છે, કાઉસમાં ક્યુ એક્સ ઇન્ટિગ્રેશન ફેક્ટર અને ડીએક્સ આવી બે વસ્તુઓનો ગુણાકારનું સંકલન. તો હવે દરેકની કિંમત મૂકતા જઈએ, ઇન્ટિગ્રેશન ફેક્ટર તમારી સમક્ષ જ છે, વાય ઈ રેસ ટુ ટુ રૂટ એક્સ બરાબર ક્યુ એક્સ એટલે ઈ રેસ ટુ માઇનસ ટુ રૂટ એક્સના છેદમાં રૂટ એક્સ અને ઇન્ટિગ્રેશન ફેક્ટર ઈ રેસ ટુ ટુ રૂટ એક્સ અને ડીએક્સ. તો આ બેનો આધાર સરખો ઘાતનો સરવાળો થાય એટલે કે ફટાફટ જવાબ આવી જાય. આ એમનું એમ રાખીએ વાય ઈ રેસ ટુ ટુ રૂટ એક્સ બરાબર, જો આ બેનો આધાર સરખો તો ઘાતનો સરવાળો આની ઉપર લખો એટલે એક્સની માઇનસ વન બાય ટુ અને ડીએક્સ આ તો વન છે, તો આનું સંકલન એટલે તમારો જવાબ. તો એનું સંકલન તો હમણાં જ કર્યું એટલે હવે આવડતું જ હોય કે વન બાય રૂટ એક્સનું સંકલન રૂટ એક્સ અને ઇન્ટુ ટુ ઇન્ટુ ટુ પ્લસ સી થશે, કારણ કે એક્સને પાવર વન બાય ટુ બાય વન બાય ટુ એટલે કે આ જે છે એ તમારા વિકલ સમીકરણનો ઉકેલ રહેશે. બહુ નાની અને સરળ અને એવી તમારી સુરેખ વિકલ સમીકરણની રીતથી એમનો આન્સર રહેશે વાય ઈ રેસ ટુ રૂટ એક્સ પ્લસ ટુ રૂટ એક્સ પ્લસ સી.